સરસુરમાં લુહારની શેરી છે ત્યાં જમણવારનું આયોજન કરવામાં આવતું હોય છે અને અલગ અલગ વાનગીઓ જે આવતા હોય છે લોકો તેને પીરસાતી હોય છે ખાસ કરીને સરસુરમાં જમણવાર હોય છે તે ઉપરાંત જ્યારે નેત્રોત્સવ વિધિ હોય છે ત્યારે જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન હોય છે અને આજે અષાઢી બીજ એટલે આ રથયાત્રાનો દિવસ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે અને મામાનું ઘર મોસાળ એટલે કે જ્યારે સરસપુર આવે છે ભગવાન ત્યારે જમણવારનું આયોજન હોય છે અને લુહારની શેરીમાં ખાસ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે મામેરા પણ ભરાઈ ચૂક્યા છે મામેરાની જે વિધિ હોય છે તે પણ સંપન્ન થઈ ચૂકી છે એટલે કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને આપણામાં મામેરા ભરવામાં આવતા હોય છે પરંતુ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેનું મામેરું ભરવામાં આવે છે આજે અષાઢી બીજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થાય તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં મંગળા આરતી કરી પરિવાર સાથે અમિત શાહે કરી મંગળા આરતી મંગળા આરતીમાં હર્ષ સંઘવી પણ જોડાયા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંગળા આરતી બાદ અર્પણ કરાયો મહાપ્રસાદ અને જેની તૈયારીઓ મંદિરમાં મોડી રાતથી જ શરૂ કરી દેવાઈ હતી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજવામાં આવ્યા નવા રથ પર વહેલી સવારે 5 કલાકે મુહૂર્તમાં નવા રથમાં બિરાજ્યા ભગવાન ભારે ઉમળકા અને ઉત્સાહભેર જયઘોષ સાથે રથમાં ભગવાનને બિરાજવામાં આવ્યા જમાલપુર મંદિરના નવારથમાં ત્રણેય ભાઈ બહેન બિરાજ્યા બાદ 1 કલાક સુધી મંદિર પરિસરમાં રથ રહ્યા ભારે બંદોબસ્ત વચ્ચે લોકોએ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કર્યા ભગવાનનું મોસાળ ગણાતા અમદાવાદના સરસપુરમાં જોવા મળ્યો ભક્તોમાં અનેરો ઉત્સાહ ભગવાનના મામેરાના દર્શન માટે અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને આવકારવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા રથ નિજ મંદિરથી પ્રસ્થાન થાય તે પહેલા કરાતી પહિંદ વિધિને પૂર્ણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે જગન્નાથ મંદિરે પહોંચેલા સીએમએ 146મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા પહિંદ વિધિ પૂર્ણ કરી હતી અમદાવાદમાં ધામધૂમપૂર્વક કાઢવામાં આવી 146મી રથયાત્રા જમાલપુર નિજ મંદિરથી ત્રણેય રથનું સવારે 7 કલાકે પ્રસ્થાન કરાવવામાં આવ્યું ભરપૂર માનવ મેદની વચ્ચે જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને મંદિરની બહાર પ્રસ્થાન કરાવવામાં આવ્યા જયઘોષ સાથે નીકળનારી આ રથયાત્રામાં સૌથી પહેલા નીકળ્યા ગજરાજો જમાલપુર નિજ મંદિરથી 18 જેટલા ગજરાજોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું દરેક ગજરાજોની સૂંઢને સુશોભિત કરાઈ હતી અમદાવાદના જમાલપુરથી ગજરાજોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું જમાલપુર પગથિયાથી ખમાસા ગેટ થઈ અને એએમસી ઓફિસ પહોંચ્યા હતા ગજરાજ અને સવારના 8 વાગ્યાની આસપાસ ગજરાજો આસ્ટોડિયાથી માંડવીની પોલ તરફ રવાના થયા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાનો કરાયો શુભારંભ એક તરફ મંદિર પરિસર પહાડ ત્રણેય રથ બીજી તરફ વિવિધ આકર્ષણો જમાવતા ટ્રક રવાના કરવામાં આવ્યા હતા આખું પરિસર જય રણછોડ માખણછોડના નાદથી ગુંજી ઉઠ્યું જમાલપુરથી પ્રસ્થાન કરાવેલા ટ્રક 8:30 કલાકે પહોંચ્યા હતા ખમાસા ગેટ પાસે વિવિધ આકર્ષણો સાથે અનેક ટ્રક ખમાસાથી આસ્ટોડિયા ચકલા થઈ માંડવીની પોલ તરફ રવાના થયા હતા ભાણેજને આવકારવા માટે અમદાવાદના રાયપુરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠી થયા હતા જ્યારે ડેકોરેશન સાથેના ટ્રક રાયપુર વિસ્તારમાં પહોંચ્યા હતા અને જ્યાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રથયાત્રામાં સામેલ થયા મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જીપમાં બેસીને દિલીપદાસજી મહારાજ પહોંચ્યા એએમસી ઓફિસ અને જ્યાં દિલીપદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રા આસ્ટોડિયા પહોંચી હતી સવારે 10 કલાકની આસપાસ આસ્ટોડિયા ખમાસા ગેટથી આસ્ટોડિયા ચકલા તરફ રવાના થઈ હતી કેટલાક કરતબબાજોએ બતાવ્યા પોતાના અવનવા કરતબ તો લોકો પણ અખાડિયાઓને જોવા માટે ઉમટી પડ્યા હતા સવારે 10:30 કલાકે ટ્રક પહોંચ્યા અમદાવાદના ખાડિયામાં
सांगड़ी गलियों में पसार थया रथयात्रा में शामिल ट्रेक विविध आकर्षण जमावता ट्रेक सांगड़ी गलियों में पसार थया। अमदावाद की रथयात्रा में खास आकर्षण जमाव्यू बाबा बागेश्वर धाम ट्रके। बाबा बागेश्वर नु रूप धारण करी ट्रक पर सवार व्यक्ति लोकोना आकर्षण नु केंद्र बन्यो। जारे 10 वाग्या नी आसपास खाड़िया थी पसार थयो खास आकर्षण जमावतो ट्रक। तो आ तरफ नरेन्द्र मोदी की नकल करनार व्यक्ति पण लोकोना आकर्षण नु केंद्र बन्यो। बागेश्वर धाम ट्रक में ज पीएम नरेन्द्र मोदी की नकल करतो व्यक्ति जोवा मळ्यो। निज मंदिर थी जहत पहुंचा एमसी ऑफिस। मोटी संख्या में मानव महरामण भगवान जगन्नाथ बहन सुभद्रा और भाई बलराम दर्शनार्थे उमटिया। 11 कलाक ने आसपास प्रभु जगन्नाथे भक्तों ने आतुरता अंत लाव्यो। अमदावाद सरसपुर में भक्तों स्वागत माटे तड़ामार की तैयारी जोवा मळी। ठेर ठेर रथयात्रा में शामिल लोगों माटे रसोडा धमधम्या। मोड़ी रात थी सरसपुर में महारसोडा धमधमवा लाग्या। अमदावाद सारंगपुर थी 11.5 कलाक ने आसपास पसार थयो हतो टेपलो। विविध शृंगार अने प्रतिकृति साथेना आकर्षण जमावनारा ट्रक सारंगपुर थी थया पसार। कोई जोकर तो कोई राधा कृष्ण बन्यो। कोई विविध वेशभूषा में जोवा मळ्यो। केटलीय ट्रक पर लोग अवनवी वेशभूषा धारण करी बैठेला जोवा मळ्या। 12 वाग्या नी आसपास सारंगपुर खाड़िया थी टेपलो पसार थयो हतो। आस्टोडिया चकला थी 12 वाग्या नी आसपास रथ पसार थया हता। बहन सुभद्रा नो रथ आस्टोडिया चकला थी पसार थता मोटी संख्या में भक्तों दर्शन कर्या। 12 वाग्या नी आसपास अखाड़ा नो काफलो पहुंच्यो रायपुर। खूब ज मोटी संख्या में लोग भगवान जगन्नाथ ना दर्शने उमटी पड़ा। त्यारे अखाड़िया नो ए पण विविध करतब साथे रायपुर थी पसार थया। अमदावाद ना सारंगपुर थी बपोरे 12 कलाक पसार थया हता रथ। सांकड़ी गलियों में थी त्रणे रथ पसार थता लोकोए पानी नो छंटकाव कर्यो। भारे भीड़ वच्चे थी पसार थया रथ। अमदावाद ना सरसपुर में पहुंच्या त्रणे रथ। 12 कलाके सरसपुर में भगवान जगन्नाथ बहन सुभद्रा अने भाई बलराम नु मामेरु करवामां आव्यु हतु। मोटी संख्या में भक्तो रह्या उपस्थित। तो सरसपुर में 1.5 कलाके वाजते गाजते करवामां आव्यु भगवान नु मामेरु। वाघा हार पाग सहित भगवान जगन्नाथ बहन सुभद्रा अने भाई बलराम नु मामेरु करवामां आव्यु। अमदावाद ना सरसपुर नी गलियों में ठेर ठेर भोजन ना कार्यक्रम। जारे रथयात्रा में आवनारा तमाम भक्तों ने सरसपुर वासीओए प्रेम थी जमाड्या। बपोरे 1 वाग्या थी शुरू थयेल भोजन समारंभ में सैकड़ों भाविक भक्तों महाप्रसाद नो लाभ लीधो। अमदावाद में 146मी रथयात्रा सरसपुर थी रवाना। बपोरे 1:45 कलाके ट्रक कालुपुर दरवाजा थी रवाना थता जोवा मळ्या। रथयात्रा ना आकाशीय दृश्यो न्यूज 18 गुजरात पर। तो खूब ज आकर्षक जमावता आ दृश्य ड्रोन केमेरा ना आ दृश्य सामे आव्या के जारे भगवान हाल अत्यारे कुडनगर जरियाए निकळ्या छे। अषाढ़ी बीज आजे छे त्यारे भगवान नु मोसाळ मां उष्मा भेर स्वागत करवामां आव्यु हतु। जे सरसपुर वासीओ हता ते उमरगा भेर पहोंच्या हता अने लाखों नी संख्या मां जनमेर थी भगवान ना दर्शन करवा माटे त्या पहोंच्या हता। गजराजो नु पण स्वागत करवामां आव्यु। तेमना दर्शन करवा माटे लाखों नी संख्या मां भक्त पहोंच्या। हार्डकोर विस्तार मानवामां आवतो होय छे। एटले विशेष व्यवस्था आपणी केटली टीमो चेतक कमांडो पण खुद मार्च करी रह्या छे। आप पण खुद आ रस्ता उपर मार्च करी रह्या छो। आजे भगवान जगन्नाथ जी ने 146मी रथयात्रा खूब शांतिपूर्वक अने समयसर मंदिर थी पसार थई अने रस्ता में लाखों श्रद्धालुओं अने भक्तों रस्ता में आया। अने अत्यारे जे रथयात्रा छे ए निज मंदिर परत पहोंचवा माटे फरीथी परत थशे। अने अत्यारे जे जग्या छे ए खूब संवेदनशील विस्तार छे। अहींया जे अधिकारीओ द्वारा शांति समितिना आगेवानोथी
जे मीटिंग करेली छे एने साथे संकलन करेला छे जे युवा ब्रिगेड छे युवानो छे स्वयंसेवको छे ए पण खूब ज पुलिस ने साथ आपी रह्या छे। अहींया रथनो स्वागत थशे अने आजे संवेदनशील विस्तार छे अहींया पुलिसना डीप पॉइंट अने स्टेटिक पॉइंट अने मूविंग बंदर्स तैनात छे एमांथी खूब ज शांतिपूर्वक रथयात्रा पसार थशे। सर आपकी खास एक टीम छे आप खुद मार्च करी रह्या छो आप साथे जते कमांडो पण छे लोको पण छे खास केवी विशेष व्यवस्था कहींथी शांतिपूर्वक थाय आपे पण अलग अलग इवेंटो पण पहेला करी हती रथयात्रा पहेलानी अने केवो प्रतिसाद लोकोने पण मळी रह्यो छे आजे पण उत्साह पण एक नवो जोवा मळी रह्यो छे कारण के कोरोना पछी फरी एक यात्रा अने लोकोमां पण उत्साह पोलीसे कंट्रोल करवो घणो मुश्किल बनी रह्यो छे। अत्यारे आपणे आजे जे रथयात्रा छे एमां अमदावाद पुलिस अने बहारनी जे पुलिस छे एमां खूब ज ब्रीफिंग अने रिहर्सल थयो छे अने टेक्नोलॉजी की मदद थी आजे रूट छे एना उपर सतत मॉनिटरिंग थई रही छे। जे रथयात्रा छे एना उपर जीपीएस लागेला छे एनी साथे साथे रथयात्रा में जोड़ायेला वाहनों में सीसीटीवी छे फिक्स पॉइंट उपर सीसीटीवी छे अने बॉडी वोर्न कैमरा पण छे जेनी लाइव फीड मॉनिटरिंग थई रही छे। एनी साथे साथे जे त्रीजी आंख छे ए आकाशथी पण ड्रोन मार्फते मॉनिटरिंग करी रही छे जेथी आजे रथयात्रा छे एमां शांतिपूर्वक पसार थई और कोई बनाव ना बने ए माटे खूब ज तकेदारी राखवामां आवी रही छे। ખુદ તમામ રાઉન્ડ મારી રહ્યા છે અને અધિકારીઓ સાથે ફ્લેગ માર્ચ કરી રહ્યા છે અને 25,000 થી વધુ પોલીસ જવાનો છે તેની ખડે પગે આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે। સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ। तो आज नवा रथ में भगवान सवार थई नगरचर्याए निकळ्या छे। आपणी साथे शास्त्रीजी महेशभाई रावल पण छे। जी शास्त्रीजी, जे रीते हाल अत्यारे भगवान मोसाळ में छे, जो पूरी नी वात करवामां आवे तो त्यारे भगवान मासीना घरे जता होय छे अने अहींया भगवान मामाना घरे जता होय छे, शुं तफावत छे बन्नेमां? दर्शक मित्रो, खूब सुंदर मजानो प्रश्न छे। मामा अने मासी एक ज कुळमां जन्मेली छे बन्ने जणा, कारण के ईश्वरने માસી જ હતા એ પૂતના બનીને આવ્યા હતા, એટલે ઈશ્વરે માસીના પ્રેમથી પણ ઈશ્વર પ્રાપ્ત કરી શક્યા નથી અને મામો એનો જે કંશ હતો એ મામાના પ્રેમને પણ ઈશ્વર પ્રાપ્ત કરી શક્યા નથી। એટલે લગભગ આજના યુગ પ્રમાણે જોવા જઈએ તો મા જેવો જે સ્નેહ કરે એને આપણે માસી કહીએ છીએ। એટલે જે પુરીમાં વસતા ભગવાન જગન્નાથજી એ પોતે ત્યાં રહી અને માસીના પ્રેમને જે પૂતનાએ માસીનો પ્રેમ નહોતો આપ્યો એ જ પ્રેમ અત્યારે હાલ માસીના ઘરે જઈને પ્રભુ ત્યાં પુરીમાં પ્રાપ્ત કરી રહ્યા છે। અને આપણી જે 146મી જે રથયાત્રા કર્ણાવતી નગરીની મહા રથયાત્રા, એની અંદર સરસપુરની અંદર પ્રભુ ત્યાં મોસાળમાં જઈ અને મામાના પ્રેમને પણ પોતે પ્રાપ્ત કરે છે। મામા અને માસી એ માતા તુલ્ય માન્યા છે। જેટલો મોસાળ પક્ષનો પ્રેમ ભાણેજને પ્રાપ્ત થાય છે એટલો અન્ય પ્રેમ અન્ય સ્નેહ કોઈ વ્યક્તિ એને પ્રાપ્ત કરાવી શકતું નથી। એટલે માનો અભાવ માસી પરિપૂર્ણ કરે છે અને માનો અભાવ મામા પરિપૂર્ણ કરે છે। એટલે ઈશ્વર સ્વયં જ્યારે અવતાર લઈને આવ્યો હતો ત્યારે એને માસીના પ્રેમને પણ પ્રાપ્ત ન કર્યો અને મામાના પ્રેમને પણ પ્રાપ્ત ન કર્યો, પણ જગતને બતાવવા માટે થઈ પ્રભુ અત્યારે હાલ પોતે મામાના ઘરે પણ રોકાણ કરે છે અને માસીના ઘરે પણ રોકાણ કરે છે। મૂળતઃ એ સ્વભાવ એ બતાવે છે કે કૌટુંબિક ભાવના, અત્યારે આપણે યુગની અંદર કૌટુંબિક જે ભાવના છે એ અત્યારે હાલ જડમૂળથી પરિપ્રવાળી છે જગતની અંદર, એ બતાવવા માટે થઈ કે હંમેશા મામાને પણ એટલું જ મહત્વ આપવું, માસીને પણ એટલું જ મહત્વ આપવું, જેટલો માનો અધિકાર છે એટલો જ માસીનો અધિકાર છે બેન પ્રથાબેન, એવું મારું મંતવ્ય છે। જી ચોક્કસપણે શાસ્ત્રીજી, તો હાલ અત્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ચુક્યા છે। જી પ્રણવ, હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ભક્તોમાં કેટલો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસ અમે ઉભા છીએ પ્રેમ દરવાજા પાસે, કારણ કે ભગવાન છે નગર યાત્રા નીકળે છે બપોરના સમય, તે વિસામો ખાય છે પોતાના મામાના ઘરે, ત્યાં મામેરું થાય છે અને એક અનેરો ઉત્સાહ સરસપુર વિસ્તારમાં હોય છે। ત્યારબાદ સરસપુર થી ગજરાજો છે તે નીકળી ચુક્યા છે અને પ્રેમ દરવાજા પહોંચ્યા છે। ત્યારબાદ અલગ અલગ જે ટ્રકો હોય છે, શણગારી સાંસ્કૃતિક ઝાંખી કરતી ટ્રકો છે તે જોવા મળે છે। તમામ લોકો ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોઈ શકો છો દ્રશ્યોની અંદર, કે તમામ સાંસ્કૃતિક ની ઝાંખી કરતા ટ્રકો છે, ભારત દેશના લગતા વાતો કરવામાં આવી છે, સાથે જ અલગ અલગ થીમ સાથે આ ટ્રકો બનાવવામાં આવ્યા છે।
અને જે ઉત્સાહ છે લોકોમાં અનેરો છે। હું મારા કેમેરા સંગાને કે તમને દ્રશ્ય બતાવે કે કઈ રીતનો ઉત્સાહ લોકોમાં છે, કારણ કે લોકો જે છે તે પ્રસાદ લેવા માટે તડાપડી કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે જે બાળકો જે છે તે બાળકોમાં કેટલો અનેરો ઉત્સાહ છે, કારણ કે બાળકો માત્ર ખાલી એક પ્રસાદ લેવા માટે આતુર હોય છે અને એક અલગ ઉત્સાહ છે તેનામાં હોય છે। આખું પ્રેમ દરવાજા ચાર રસ્તા છે તે આખું પેક થઈ ગયું છે પબ્લિકથી અને સતત પબ્લિકનો ઘસારો વધી રહ્યો છે, કારણ કે બે વર્ષ બાદ કોરોનાના સમય બાદ ફરી એક વખત ભગવાનને છે એ દર્શન કરવાનો એક મોકો છે નગરજનોને મળી રહ્યો છે। તેને લઈને નગરની યાત્રાએ જ્યારે ભગવાન નીકળી રહ્યા છે, ભગવાન ખુદ પોતાના ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે, કારણ કે વર્ષનો એકમાત્ર અષાઢ બીજનો એવો દિવસ હોય છે કે જ્યાં ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને કહે છે કે હું આવી ગયો છું અને આપ મને પખારો, આપ મને જુઓ, આપ મારા દર્શન કરો અને હું ખુદ આપને ધન્યતા અનુભવું છું કે મારી પ્રજા જે છે કઈ રીતે જીવે છે, કઈ રીતે સુખી છે, તે તમામ ગુણો છે તે જોવામાં આવતા હોય છે। તેને લઈને જ દ્રશ્યો જોઈ રહ્યું છે કે આખી જે ટ્રકો છે અલગ અલગ જે શણગાર કરવામાં આવતો હોય છે ટ્રકોની અંદર। પ્રેમ દરવાજા સૌથી સેન્સિટિવ વિસ્તાર છે, અહીંથી દરિયાપુર શાહપુર વાળો વિસ્તાર શરૂ થાય છે। ખુદ અહીંના જોઈન્ટ સીપી જે છે બળગુજરજી, તેઓ ખુદ પોતાના અનેક અધિકારીઓ ચેત કમાન્ડર સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને માહોલ જોઈ શકો છો કે નગરમાં જ્યારે જગતનો નાથ નગરયાત્રાએ નીકળતો હોય તેનો ઉત્સાહ કંઈ આવો જ હોય, કારણ કે જગતનો નાથ છે, પાલનહાર છે, એ પાલનહાર નીકળ્યો છે તમામ લોકોને સામે ચાલીને। તો જે રીતે સંવાદદાતા પ્રણવ અત્યારે પ્રેમ દરવાજા વિસ્તારમાં હતા અને ત્યાંનો તેઓએ માહોલ બતાવ્યો કે લોકોમાં કેટલો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભગવાન ખુદ નગર જરિયાએ નીકળતા હોય છે અને કોરોનાના બે વર્ષના સમયગાળા બાદ હવે ભક્તો પણ હાલ અત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજે ભગવાન ખુદ નગર જરિયાએ નીકળ્યા છે ત્યારે ઉમટી પડ્યા છે અનેક ભક્તો, તો અનેક ભક્તો હાલ અત્યારે ઉમટી પડ્યા છે। ગજરાજો જે છે સરસપુરથી નીકળી ચૂક્યા છે અને પ્રેમ દરવાજા તરફ આગળ વધી રહ્યા છે। રથયાત્રાની તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું, હાલ સમય થયો છે વિરામનો।